જેતપુર ધોરાજી ઉપલેટા સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન ભાદર નદીને જેતપુર પંથકના ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ પ્રદૂષિત કરી છે ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ ફેરવેલ પ્રદૂષણના પાપે આ ભાદર નદીનું પાણી પીવાલાયક તો ઠીક પરંતુ સિંચાઈ અને ઘરકામના ઉપયોગમાં પણ લઈ શકાય તે લાયક રહ્યું નથી ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જેતપુર પંથકમાં ચાર ફિલ્ટર પ્લાન્ટ સક્રિય છે કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટમાં આ કલર કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરીને શુદ્ધ પાણી ભાદર નદીમાં ઠાલવાનું હોય છે પરંતુ અમુક સાડીના એકમો તેમજ બાંધણી ગૃહોએ તે ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપી કલર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને સીધે સીધું જ ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે જેના લીધે જેતપુર પંથકમાં જળાશયો તેમજ ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે અમુક જાગૃત નાગરિકો પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને ટેલિફોનિક મૌખિક કે લેખિત રજૂઆતો કરતા હોય છે પરંતુ પ્રદૂષણ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આવા કારખાનેદારો વિરુદ્ધ દંડ કે ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવતી નથી તાજેતરમાં જ જેતપુરના સ્થાનિક પત્રકારો દ્વારા જીપીસીબીના અધિકારી વાઘેલા સાહેબને ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા એકમ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી પરંતુ આ અધિકારીએ નીચલા અધિકારીને જાણ કરીશ અને હમણાં જ ઘટના સ્થળે તપાસ કરાવીશ તેવી બાહેધરી આપી હતી પરંતુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા જીપીસીબી કાર્યવાહી સામે પ્રશ્નાર્થ જાગ્યા છે